गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो आज आप नव चेप्टर स्टार्ट करवा जाइ रहा छे। चेप्टर नंबर 8 डी अने एफ विभागना तत्वों। डी अने एफ विभागना तत्वों बराबर। एक्चुअली आप 11मा धोरणनी अंदर आवर्त कोष्टकवाळुं जे आपणुं चेप्टर हतुं जेनी अंदर आपणे एना विशे थोड़ी इन्फॉर्मेशन मेळवी चूक्या छीए बराबर। हवे अलगथी आपणे भणवानुं छे तो आपणे जे इन्फॉर्मेशन जोई चूक्या छे ए ज वस्तु आपणे थोड़ी रिविजन करीशुं। ओके, तो सौ प्रथम जो जोवा जोईए तो आपणने खबर छे कि डी विभागना तत्वो छे ए समूह 3 थी समूह 12 जे वच्चेनो पार्ट छे। समूह 3 थी समूह 12 जो आपणे बतावा जोईए। ओके, तो आज वच्चेनो पार्ट छे ए शू छे? डी छे, जे समूह 3 थी लईने 12 सुधीना तत्वो एनी अंदर आवेला छे बराबर। हवे एनी अंदर पण छे 4 दीर्घ आवर्तो छे, 1, 2, 3 અને 4 બરાબર। અને જેમાં ક્રમશઃ ડી કક્ષકો જેની અંદર ભરાય છે। ઓકે, એ જ રીતે એફને એકચ્યુઅલી નીચે આપણે આપેલા છે બરાબર, પરંતુ જોવા જઈએ તો એ ડી વિભાગમાં જ આવે છે, પણ એના ગુણધર્મો અલગ હતા। એફ કક્ષા ભરાતી હતી એથી આપણને એને અલગ કક્ષા તરીકે આપણે એફમાં આપ્યું। ઓકે, તો સૌ પ્રથમ જો આપણે ડી વિભાગના તત્વો જોઈએ તો એની અંદર શું છે? 4 શ્રેણી આવેલી છે, જેને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે, જેની 4 શ્રેણી આવેલી છે, જેમાં આપણે કહી શકીએ કે 3D શ્રેણી અથવા તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી, ચોથી એન બરાબર 4માં 4D શ્રેણી જે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, એમાં તત્વોના સિમ્બોલ સાથે પણ આપેલું છે કે એસ્ટીથી ઝેડેન સ્કેન્ડિયમથી ઝિંક સુધી, યટરબિયમથી કેડમિયમ સુધી, લેન્થેન અહીંયા અગત્યની વસ્તુ છે કે જે 5મી એન બરાબર 5 એટલે કે 5D શ્રેણી કે જે એકચ્યુઅલી તૃતીય સંક્રાંતિ શ્રેણી છે, 3D પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4D દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, 5D તૃતીય સંક્રાંતિ શ્રેણી, જેમાં એક લખ્યું છે લેન્થેનમ અને પછી હર્ફિયમ HF થી HG સુધી બરાબર। તો લેન્થેનમ જો આવર્ત કોષ્ટક તમે આને સાથે રાખજો, ચેપ્ટર આ વિડીયો જોવો એ વખતે, તેની અંદર જોજો લેન્થેનમનો 57 છે, પછી ડાયરેક્ટ જ પરમાણુ ક્રમાંક વધી જાય છે, 72 આવી જાય છે। તો વચ્ચેના 14 તત્વો ક્યાં ગયા? તો એકચ્યુઅલી તે એફ વિભાગના સિરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના તત્વો છે। એ જ રીતે 6D શ્રેણી અથવા તો એને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે, જેમાં એક્ટિનિયમ અને RF થી CN, તો વચ્ચેના તત્વો થોરિયમથી લઈને લોરેન્સિયમ કે જેને એક્ટેનોઇડ કહીએ છીએ, જે એફ શ્રેણીના એટલે કે આંતર સંક્રાંતિ ધાતુ તત્વો જ, જેની 2 શ્રેણી છે, લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ બરાબર। એ લેન્થેનમ પછીથી સ્ટાર્ટ થાય છે એથી એને લેન્થેનોઇડ કહેવામાં આવ્યા છે, એક્ટિનિયમ પછીથી સ્ટાર્ટ થાય છે આથી એને એક્ટેનોઇડ કહેવામાં આવ્યા છે। તો આ એક બેઝિક ઓવરવ્યૂ થઈ ગયો કે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો। આપણે એવું જાણીએ છીએ કે ડી વિભાગના તત્વો છે એ એકચ્યુઅલી એસ અને પીમાં એક સેતુ તરીકે કામ કરે છે, જોડવાનું બંનેને બરાબર। ચલો આપણે એના વિશે માહિતી મેળવી, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એની અંદર સ્પેસિફિક એની ઇલેક્ટ્રોન રચના। બરાબર, આપણે એકચ્યુઅલી જાણીએ છીએ કે એની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો N-1d 1 થી 10 અને NS2 બરાબર, સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે। આપણે જાણીએ છીએ કે બધા જ ધાતુ તત્વો છે, બધા જ કેવા છે, સંક્રાંતિ ધાતુ તત્વો કેમ કહેવામાં આવે છે એ પણ આપણે જોઈએ બરાબર।
बीजू के बधा ज केवो गुणधर्म पेरामेग्नेटिक गुणधर्म धरावे छे कि जेनी अंदर शू होय इलेक्ट्रॉन अयुग्मित होय तो एवो गुणधर्म चुंबकीय गुणधर्म जोवा मळे ए पण आपणे वधु अंदर आगळ चेप्टर नी अंदर डिटेल में जोईशुं एना अलग अलग गुणधर्मो विषय परंतु एक पहलो क्वेश्चन बे मार्क्स नो एक सीम्पल छे ने घणी वखत बोर्ड एक्जाम में पूछायेलो छे नॉर्मल एक्जाम में पण पूछता होय छे टीचरो के संक्रांति धातु तत्वों कोने कहेवामां आवे छे अने एमां बेसिकली आजे जिंक छे कैडमियम छे एचजी छे ए डी विभागना तत्वों तो छे पण एने संक्रांति धातु तत्वों कहेवामां आवता नथी तो केम तो सौथी पहला तो आपणे जोईए के संक्रांति धातु एटले शुं संक्रांति धातु एटले शू तो व्याख्या एकदम सिंपल छे के जे तत्व नी सामान्य अवस्था में अथवा ऑक्सीडेशन अवस्था में अथवा ऑक्सीडेशन अवस्था में डी कक्षक संपूर्ण भरायेली ना होय तेने संक्रांति धातु कहवाय तेने संक्रांति धातु कहवाय व्याख्या समझो बे कंडीशन छे बे माथी कोई पण होय चाले एनी सामान्य अवस्था तत्वनी सामान्य अवस्थानी इलेक्ट्रॉन रचना जोईए અને એમાં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી ના હોય તો પણ તેને સંક્રાંતિ ધાતુ કહેવાય અથવા તો તેની ઓક્સિડેશન અવસ્થા એમાં પણ જો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી ના હોય તો તેને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે લખીએ કે जिंक कैडमियम अने एचजी शू छे संक्रांति धातु तत्वो नथी बराबर है ना डी विभाग ना तत्वो तो कहीशुं परंतु एने संक्रांति धातु तत्व कहेवामां आवता नथी ओके बराबर याद राखजो आना सिवाय एक बीजो क्वेश्चन पूछाय छे के कॉपर ने संक्रांति धातु तत्व संक्रांति धातु तत्व ગણવામાં આવે છે પરંતુ ઝિંકને શા માટે સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતું નથી બરાબર આ એક ક્વેશ્ચન છે કે કોપર અને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવે છે કોપરનો જ કેમ ક્વેશ્ચન પૂછ્યો કોપરની ઇલેક્ટ્રોન રચના યાદ કરો જેમાં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે બરાબર
झिंक में पण भरायेली छे तो झिंक ने नथी गणता तो कॉपर ने केम गणीए छीए। यो क्वेश्चन पूछाय छे 2 मार्क्स में आंसर तो तमारे शू करवानुं छे तो सौथी पहला तो आजे संक्रांति धातु तत्वनी व्याख्या छे ए आखी अहींया लखवानी छे। सौ प्रथम तो के संक्रांति धातु तत्व कोने कहेवामां आवे छे तो एमां लखेलू छे के सामान्य अवस्था अथवा तो ऑक्सीडेशन अवस्था। ओके तो हवे जो आपणे ए लख्या बाद कॉपर आपणे जणावीए परमाणु क्रमांक 29 छे इलेक्ट्रॉन रचना थशे आर्गोन कोर 4s1 छे 3d10 छे तो जोई सको जो कि डी कक्षा तो संपूर्णपणे भरायेली छे तो पछी सामान्य अवस्था छे तेमां कोई ए लागतुं ओळखतुं नथी सामान्य अवस्था प्रमाणे ए बंद बेसतुं नथी पण अहींया शब्द छे अथवा ऑक्सीडेशन अवस्था तो आपणे अहींया ऑक्सीडेशन अवस्था बताविए के Cu+2 लईए। ओके तो एक इलेक्ट्रॉन 4s माथी जशे अने बीजो इलेक्ट्रॉन 3d माथी जशे तो 3d9 थई गया। शुं थई गयुं 3d9 थई गयुं तो अहींया तमे लखी शको के ऑक्सीडेशन अवस्था में डी कक्षक संपूर्णपणे भरायेली नथी ज्यारे झिंक में शू थशे आर्गोन कोर 4s2 3d10 छे अहींया झिंक +2 करिए तो पण शू थाय छे आर्गोन कोर 3d10 थाय छे 4s माथी 2 इलेक्ट्रॉन जता रह्या तो एनी ऑक्सीडेशन अवस्था जोईए तो एमआई डी कक्षा संपूर्ण भरायेली छे तो आ व्याख्या अहींया लखवानी छे त्यारबाद आ लखो एमां समजावानुं थाय के कॉपरनी ऑक्सीडेशन अवस्थामां डी कक्षक संपूर्ण भरायेली नथी आथी तेने संक्रांति धातु तत्व कहेवामां आवे छे। झिंकनी सामान्य अवस्था तथा ऑक्सीडेशन अवस्था बंनेमां डी कक्षक संपूर्णपणे भरायेली रहे छे आथी तेने संक्रांति धातु तत्व तरीके गणवामां आवतुं नथी। बराबर सिंपल क्वेश्चन छे समझवानो छे जाते लखी नाखवानो छे। ओके भूल ना थवी जोईए आ टाइपना आ MCQ मां पण पूछाई गयेला क्वेश्चन छे के झिंक कैडमियम HG याद राखजो के जेने संक्रांति धातु तत्व कहेवामां आवता नथी। बराबर तो आ आपणो एक बेसिक अत्यारे परिचय थई गयो डी अने एफ विभागना तत्वोनो। ओके तो आटली वस्तु समझो नेक्स्ट लेक्चर में आपणे वधु आगळ वधु डिटेल में अभ्यास करीशुं पण आ वस्तु ध्यान राखजो संक्रांति धातु शुं छे झिंक कैडमियम HG नी जे वात छे आ रीतना क्वेश्चन पूछाता रहे छे। बराबर थैंक यू।